સૌથી પહેલા કયો સૂપ લેવાના છે? સૌથી પહેલા એવો સરળ જ સૂપ લઈએ છીએ, એકદમ બેઝિક સૂપ લઈએ છીએ, ટોમેટો સૂપ. પણ ઘણી વખત એવું થતું હોય છે કે ટોમેટો સૂપ આમ જોવા જઈએ ને તો એકદમ સરળ એની રીત હોય છે, પણ ઘણી વખત ગૃહિણીઓને એમાં પણ પ્રોબ્લેમ થતા હોય છે. એકદમ સાચી વાત છે. બધાની એવી મુશ્કેલીઓ હોય છે કે મારો સૂપ બહાર જેવો નથી મળતો, બહાર રેસ્ટોરન્ટમાં મળે એવો ટેસ્ટ નથી આવતો, ક્યારેક ખટાશ વધી જાય છે, ક્યારેક ગળપણ વધી જાય છે, અને અમુક એવી ટ્રીક છે કે જે સમજ નથી આવતી. તો એના માટે જ તો આપણે આજે બેઝિક ટોમેટો સૂપ લીધો છે. ઓકે, તો શરૂઆત કરી દઈએ આપણે? હા, ચોક્કસથી. સૌથી પહેલા આપણે નાની અડધી ચમચી બટર લઈએ છીએ, સાથે સાથે ટામેટા સમારી લઈએ. હવે બટર ગરમ થયું છે ત્યારે એમાં એક નાનો તજનો ટુકડો, 4 નંગ લવિંગ અને 10 થી 12 આખા મરી, હા, એ સાથે એક તમાલપત્ર. ઓકે, હવે એમાં લગભગ 2 ચમચી જેટલા ગાજરના ટુકડા લઈએ છે. ઘણી વખત બટર સાથે લસણ અને થોડી ડુંગળી એ પણ ઘણી જગ્યાએ નંખાતું હોય છે, ઘણી રેસ્ટોરન્ટમાં પણ પડતું હોય છે. તો એ જો તમારે લેવું હોય તો આટલા માપમાં 3 કળી જેટલું લસણ જશે અને 1 નાની ડુંગળી સમારેલી એ આમાં ઉમેરવાની રહેશે. ઓકે, થોડું ગાજર સંતળાય પછી આ સમારેલા ટામેટા છે એ ઉમેરીએ છે, 2 નંગ. લગભગ 1-1 મિનિટ ટામેટાને સાતળવાના છે. હવે 1 કે 2 મિનિટ પછી એમાં પાણી ઉમેરવાનું છે. એક કપ જેટલું પાણી લીધું છે, પાણી આશરે જ લઈએ છે. હવે ઢાંકીને એને ચડાવવાનું છે. બરાબર છે. અત્યારે આપણે કુકરમાં નથી કરી રહ્યા, આવી રીતે કઢાઈમાં જ કરીએ છીએ. ઓકે, અને કઢાઈમાં કરીશું ને એટલે એનો સ્વાદ વધારે આવે છે. બરાબર, જોઈ લઈએ. હા, ટામેટા ઓગળી ગયા છે, નરમ થઈ ગયા છે. હા, ગેસ બંધ કરી દઈએ. હવે આ મિક્સરને આપણે ઠંડુ કરવા મૂકીશું. જાગૃતિ સૂપની સાથે